અમદાવાદમાં રહેતા કોમલબેને આ વખતે મહિનાનું રાશન મંગાવ્યું તો બિલનો આંકડો જોઈને ચોંકી ગયા, કારણ કે બિલ ગયા મહિના કરતા ઘણું વધારે હતું। તેમણે ગણતરી કરી તો ખબર પડી કે બિલનો આંકડો વધવાનું કારણ મોંઘું ખાદ્યતેલ છે। સરસવના તેલનો ભાવ તો 2 મહિના પહેલાના ભાવની આસપાસ છે, પરંતુ પામ, સોયા અને સૂર્યમુખી તેલના ભાવને કારણે રાશનનું બિલ બગડી ગયું છે। આ ત્રણેય તેલ ભારતમાં વપરાતા કુલ ખાદ્યતેલમાં 70% હિસ્સો ધરાવે છે અને માંગને પહોંચી વળવા માટે ભારતે તેની આયાત કરવી પડે છે। ભારતમાં જેટલું પણ સૂર્યમુખીનું તેલ ઉપયોગમાં લેવાય છે તેનો લગભગ 98% હિસ્સો વિદેશમાંથી મંગાવવો પડે છે। આવી જ રીતે 96% પામ ઓઇલ અને લગભગ 50% સોયા ઓઇલ માટે પણ આપણે આયાત પર આધાર રાખવું પડે છે। એટલે કે આ વર્ષે તમે જે તેલ માટે વધારે ભાવ ચૂકવી રહ્યા છો તે અન્ય દેશોમાંથી આવેલું તેલ છે। પામ ઓઇલની વાત કરીએ તો આપણે મહત્તમ આયાત મલેશિયાથી કરીએ છીએ અને મલેશિયા તેનું મુખ્ય ઉત્પાદક પણ છે, પરંતુ આ વખતે મલેશિયામાં ઉત્પાદન ઘટ્યું છે એટલે પામ ઓઇલના ભાવ સતત વધ્યા છે અને તેની અસર અન્ય ખાદ્યતેલના ભાવ પર પડી રહી છે। ઘણા રિફાઇન્ડ તેલમાં મિલાવટ માટે તેનો ભરપૂર ઉપયોગ થતો હોવાની પણ ભાવ ઉંચકાયા છે, કારણ કે ભારતમાં જેટલા પણ ખાદ્યતેલની ખપત થાય છે તેમાં લગભગ 90% હિસ્સો રિફાઇન્ડ ઓઇલનો છે। મોંઘા પામ ઓઇલને કારણે ખાદ્યતેલની મોંઘવારીનું મીટર તો પહેલેથી જ ધડાધડ દોડતું હતું, ત્યાં વળી રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું એટલે ખાદ્યતેલની મોંઘવારીને વધુ સ્પીડ પકડી। તેના માટે નિમિત્ત બન્યું સનફ્લાવર ઓઇલ, કારણ કે સમગ્ર દુનિયામાં સપ્લાય થતા કુલ સનફ્લાવર ઓઇલનો 55-60% સપ્લાય રશિયા અને યુક્રેનથી થાય છે। યુદ્ધ શરૂ થયું એટલે આ સપ્લાય ખોરવાઈ જવાનો ભય વધ્યો, બસ આ કારણસર સૂર્યમુખીના તેલના ભાવમાં ભડકો થયો છે। ફેબ્રુઆરીના પ્રારંભિક દિવસોમાં સૂર્યમુખીનું તેલ $1400થી નીચે મળતું હતું, પણ માર્ચમાં તેના માટે $2250થી પણ વધુ ચૂકવવાનો વારો આવ્યો હતો। ભાવમાં થયેલો આ વધારો ભારત જેવા દેશો માટે મોટી મુસીબત છે, કારણ કે દુનિયામાં જેટલું પણ સૂર્યમુખીનું તેલ બને છે તેનો 11-12% હિસ્સો ભારત હજમ કરી જાય છે। ઓછામાં પૂરું ભારત આ વપરાશનો 98% હિસ્સો આયાત કરે છે એટલે જે ભાવે તેલ મળે છે તે ભાવ તો ચૂકવવો જ પડશે। આમ આખી વાતનો સાર એટલો જ છે કે ખાવાના તેલની મોંઘવારીમાં પહેલેથી જે આગ લાગી હતી તેણે રશિયા યુક્રેન યુદ્ધને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારતનું પ્રત્યેક રસોડું તેની ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યું છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।